નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રણવ બીકેની સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આ સમાચારના પ્રાયોજક છે બનાસકાંઠાના ચેકડેમો ખાલી ખમ ડીસા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત દાંતામાં ખુલ્લે આમ ચાલે છે મોતની હાટડીઓ પેટ કરાવે વેટ પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં પણ પેટ માટે કરવી પડે છે કાળી મજૂરી હવે જોઈએ સમાચાર વિગતવાર દર્શક મિત્રો બીકેની સ્ટુડિયો લઈ આવ્યું છે એક નવું નજરાણું જેનું નામ છે આજનો દિવસ આજનો દિવસ એટલે કે નવ જૂન નવ જૂન પર ઇતિહાસમાં કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી આવો જોઈએ આ મહત્વપૂર્ણ ઘટનાઓની એક ઝલક ભારત દેશના વડાપ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્યાવીસમી મે ઓગણીસો ચોસઠના રોજ અવસાન થયા બાદ લાલ બહાદુર શાસ્ત્રીએ નવમી જૂન ઓગણીસસો ચોસઠના રોજ વડાપ્રધાન મંત્રીપદ તરીકે ગ્રહણ કર્યો હતો પેઇન્ટિંગના ઇતિહાસમાં મોખરે એવા ભારતમાં આધુનિક પેઇન્ટિંગના બાદશાહ એમએફ હુસેને આજે નવ જૂન બે હજાર અગિયારમાં વિશ્વને ગુડ બાય કહ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા ચેકડેમ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઇકબલગઢ પાસે આઝાદી સમયથી બનાવેલ જાજરવા ચેકડેમના પાણીથી અનેક ગામોને પીવા માટે તેમજ ખેતી માટે પાણી મળી રહે તે માટે હાલ આ ચેકડેમની શું સ્થિતિ છે જુઓ અમારા વિશેષ અહેવાલમાં બનાસકાંઠા જિલ્લોએ રણની કાંધીએ અડીને આવેલો જિલ્લો હોવાના કારણે મોટાભાગે પાણીની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે વર્ષો પહેલાં પાણીની સમસ્યાના નિવારણ માટે જે તે સરકાર દ્વારા ચેકડેમ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વરસાદી ચેકડેમમાં પાણીનો સંગ્રહ કરી અને લાંબા સમય સુધી આ ચેકડેમના પાણીથી મોટાભાગના ગામોને પીવા માટે તેમજ ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવતું હતું ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામ પાસે આઝાદીના સમયથી જાજરવા નામનો ચેકડેમ બાંધવામાં આવ્યો હતો આ ચેકડેમ દ્વારા આજુબાજુના પંદરથી પણ વધુ ગામોને પીવા માટે તેમજ ખેતી કરવા માટે પાણી મળી રહે તે માટે બાંધવામાં આવ્યો હતો પરંતુ ગત વર્ષે નહીવત વરસાદ પડવાના કારણે ચેકડેમમાં પાણી નથી જેના કારણે આજુબાજુના મોટાભાગના ગામોમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે આ બાબતે આ ગામના સરપંચ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવતા હાલ તો સરકાર દ્વારા ઇકબાલગઢના આજુબાજુના ગામોમાં પીવા માટે પાણીના ટેન્કરો મોકલાવવામાં આવે છે ત્યારે આ વર્ષે જો વરસાદ સારો થાય તો અમીરગઢ તેમજ ઇકબાલગઢના અનેક ગામોને જાજરવા ડેમનું પાણી મળી શકે તેમ છે બે સગડમ પડ્યા છે પણ વરસાદ ઓછો થવાને કારણે તળાવમાં પાણી નથી શિયાળામાં થોડું પાણી હતું તે પાણી ખલાસ થઈ ગયું ઢોરને પણ તકલીફ છે માણસોને પણ તકલીફ છે ખેતી પણ થઈ નથી માણસો આજ લોકોના કોઈ પર જતા છે માણસો કોઈ ગામમાં છે નથી અને માણસોને પીવાની ખૂબ તંગી છે અને પાણીમાં આમાં ટંકરથી આજે ટંકર થાયું છે દિવસના પાંચ દિવસ થાય ફેરા દિવસના પાંચ ફેરા થાય અને અવાડામાં થોડું નાખે અને માણસો પણ પી ઢોર પણ પીએ અને અમારા તળાવ ઉપર થોડું કામ રિપેરિંગ થાય અથવા બે બાજુ ગામ વચ્ચો વચ્ચે તો બે બાજુ પણ ગામને ફાયદો થાય ખેતી પણ થાય રજૂઆતને રજૂઆત કરી છે સરકારને અમારે થોડો ઊંડો થાય ને તળાવ ઉપર માટી કામ થાય તો બે બાજુ ગામને ફાયદો થાય ગામને વચ્ચો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે નહીવત વરસાદ પડવાના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ નાના મોટા ચેકડેમો ખાલી પડ્યા છે જેના કારણે હાલ ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાત કરવામાં આવે અમીરગઢની તો અમીરગઢ તાલુકામાં અનેક નાના ચેકડેમો આવેલા છે જેમાં વરસાદી પાણી ન આવતા સાવ કુરા પડ્યા છે જેના કારણે આ ચેકડેમ આધારિત ગામોને પીવાના પાણી માટે તંગીનો સામનો કરવો પડી રહ્યો છે બે વર્ષ અગાઉ પડેલ ભારે વરસાદના કારણે આ તમામ ચેકડેમો ભરાઈ ગયા હતા જેથી મોટાભાગના ખેડૂતોએ સારી એવી ખેતી કરી હતી પરંતુ ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહીવત વરસાદ પડવાના કારણે ચેકડેમમાં પાણી ભરાયા નથી જેના કારણે હાલ આ ગામના ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ચેકડેમની મુલાકાત બાદ જ્યારે અમારી ટીમ દ્વારા આ બાબતે સિંચાઈ વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અમીરગઢ તાલુકાનો અમારા ખેત તલાવડીમાં પહેલાં ગઈ સાલનો પાણી ભરાવાથી વરસાદ સારો થવાથી પાણી ભરેલું હતું તો અમે ખેતી બી કરી શકતા હતા સારું મળતા હતા હવે આ સાલથી ખેતી પરવઠામાંથી ખેત તલાવડીઓ કોરી પડી છે ને મને હવે તકલીફ બી જવું છે ને તકલીફ બી કરી બી શક્યા છે પણ હવે અમારાથી કોઈ બને એવું નથી ડીસા હાઈવે પર સાઈઠ વર્ષીય વૃદ્ધ મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું ડીસામાં આવેલા વિશ્વકર્મા મંદિર પાસેની સોસાયટીમાં રહેતા એસબીઆઈના પૂર્વ કર્મચારીના પત્ની લીલાબેન કેતનભાઈ ઠાકર રાત્રે પોતાના ઘરેથી રાબેતા મુજબ કૂતરાઓને રૂટલા આપવા નીકળ્યા હતા ત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક એક અજાણ્યા વાહને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી વાહન ચાલક નાસી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને એકસો આઠ દ્વારા ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાજર તબીબે વૃદ્ધ મહિલાને મૃત જાહેર કર્યા હતા અને મહિલાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ગુજરાતમાં જ્યારે દારૂના દૂષણને ડામવા દરરોજ નવા કાયદા બનાવવામાં આવે છે ત્યારે દાંતા ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ગુજરાતમાં દારૂબંધી છે છતાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દાંતામાં બસ સ્ટેશન દેના બેંક તથા બ્રહ્માકુમારીની આજુબાજુના ભાગમાં આદિવાસી મહિલાઓ ખુલ્લેઆમ ધૂમ દારૂનું વેચાણ કરી રહી છે દાતા પોલીસને બધી જાણ હોવા છતાં ચૂપ થઈને બેઠી છે દાતા પીએસઆઈ ગોસ્વામીને બધી ખબર છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી શું દાતા પીએસઆઈ લઠ્ઠાકાંડ જેવી મોટી ઘટનાની રાહ જોઈને બેઠા છે શું દાતા પોલીસને ને મસ મોટા હપ્તાઓ આપવામાં આવે છે દાતામાં જાહેર રસ્તાઓ પર દેશી દારૂની થેલીઓના ઢગલે ઢગલા જોતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે હાલ ગરમીમાં અગન વર્ષા વરસાવી રહી છે ત્યારે પિસ્તાલીસ ડિગ્રીને પણ પાર કરી ગયો છે આવી ધમધમતી કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતપુત્રો પોતાના પેટ માટે બાજરીનો પાક લેવા મજબૂર બન્યા છે સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે કાળઝાળ ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે ગરમી પડી રહી છે ત્યારે ડીસા તાલુકાના ખેડૂતો દ્વારા બાજરીનો પાક તૈયાર થઈ ગયો હોવાથી આવી પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં પણ ખેતમજૂરો બાજરીનો પાક વાઢવામાં મશગુલ બની ગયા છે જ્યારે બીજી બાજુ લોકો એસી પંખા કુલર જેવા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે છતાં પણ ગરમીમાં હેરાન પરેશાન છે જ્યારે ડીસા તાલુકાના ખેડૂતો અને ખેતમજૂરો દ્વારા આવી અસહ્ય ગરમીમાં બાજરીનો પાક લેવામાં મગ્ન થઈ ગયા છે ખેડૂતો અને ખેતમજૂરોને પોતાના ભરણ પોષણ માટે નડતી નથી ગરમી તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જ્યારે બીજી બાજુ રાધનપુર સુઈ ગામ જેવા પાણીની અછત વિસ્તારમાંથી લોકો પોતાના બાળકો અને ઘરડા મા બાપોને મૂકીને અત્યારે ડીસા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં ખેત મજૂર માટે આવી રહ્યા છે ત્યારે બાજરીનો પાક કાપીને પોતાને એક વર્ષ સુધી ભરણ પોષણ થાય તેટલી બાજરી ભેગી કરું છું તેમ ખેત મજૂરો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા પાણીની સગવડ કરી આપવા મીડિયા સમક્ષ માંગ કરી હતી અમારે ડીસા તાલુકામાં બારે વાળવા આવવું અમારા બાજુ ખૂબ ગરમી પડે છે ખૂબ હડતાલ છે એટલે સરકારને કોઈ થોડોક રાહત મળે તો સારું કહેવાય છે માલને પશુને અત્યારે ખૂબ ગરમી પડે છે એટલે થોડુંક પાણી સરકારને કહો થોડુંક કેનડામાં આવે તો સારું કહેવાય અને સોગાઉ બધા ગરમી જઈને બહાર વાટો છે ડીસા ડીસા તાલુકા એટલે થોડુંક તમે સરકારને કહો રાહત મળે તો સારો વાત છે ધોરા માટે ચાર નથી અત્યારે અત્યારે બધું ખૂબ છે બરાબર એટલે અત્યારે પોણીનું ખાસ કરીને પોણીની જરૂર છે પોણી હોય ને તો બધું મારે બધું આવી જુઓ એટલે ખૂબ વિનંતી છે તમારે ડીસાના એલસીબી પોલીસે ભોયણ પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી લીધી હતી ગાડીમાંથી છત્રીસ હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો એલસીબીએ કુલ એક લાખ એકતાળીસ હજારનો મુદ્દો માલ ઝડપ્યો હતો ડીસાના ભોયણ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર પસાર થતી હોવાની અંગત બાથમીના આધારે એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન એમએચ તેતાલીસ એ એકસો નંબરની ગાડી પસાર થતાં તેને રોકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ગાડી ચાલકે ગાડી ભગાવી મૂકી હતી આ ગાડી ડિવાઈડર સાથે ટકરાતા ડ્રાઈવર નાસી છૂટ્યો હતો એલસીબી પોલીસે ગાડીમાં તલાશી લેતા છત્રીસ હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે એક મોબાઈલ અને દારૂની કિંમત મળી કુલ એક લાખ એકતાળીસ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અનવે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ ટોપ ક્લાસ હોઝિયારી રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ ડ્રેસ મટીરિયલ્સ બ્રાન્ડેડ સુટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ માં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન બ્યુટી ક્રિએશન્સ માં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈ અપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ

હાલમાં ક્રિકેટમાં વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ ખાતે રમાઈ રહ્યો છે જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે ભારતે કુલ ઓગણપચાસ મેચ ઓસ્ટ્રેલિયા સામે જીતી છે અને ભારત જીતની અડધી સદી ફટકારવા માટે આતુર બની રહી છે જુઓ અમારો વિશેષ અહેવાલ ભારતીય ક્રિકેટ ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપનો મુકાબલો રમશે ત્યારે તે હરીફ ટીમ સામે વિજયની અડધી સદી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખશે વન ડેમાં બંને ટીમો અત્યાર સુધી એકસો છત્રીસ મેચ રમી ચૂકી છે ઓસ્ટ્રેલિયાએ સિત્યોતેર મેચમાં તથા ભારતે ઓગણપચાસ મેચમાં વિજય હાંસલ કર્યો છે આમ ઓસ્ટ્રેલિયા સામે વિજયની અડધી સદી પૂરી કરવા માટે ભારતને વધુ એક વિજયની જરૂર છે વર્તમાન વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર ટીમ છે આ મેચનો પ્રારંભ બપોરે ત્રણ વાગ્યાથી થઈ ચૂક્યો છે વર્લ્ડ કપના સૌથી મોટામાંના એક મુકાબલામાં વરસાદનું વિઘ્ન નડી શકે છે ભારતે ઓવલ ગ્રાઉન્ડ ઉપર શુક્રવાર સવારે દસ વાગે પ્રેક્ટિસની યોજના કરી હતી પરંતુ વરસાદ એટલો બધો હતો કે ભારતીય ટીમ હોટેલમાંથી બહાર નીકળી શકી ન હતી જો કે મેચ પહેલાં રાહતની બાબત એ છે કે લંડનમાં રવિવારે હવામાન સાફ રહેતા બંને ટીમો વચ્ચેનો મુકાબલો કોઈપણ વિઘ્ન વિના પૂરો થઈ જશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં વર્લ્ડ કપના અગિયાર મુકાબલા રમાયા છે જેમાં ભારતે ત્રણ વિજય મેળવ્યા છે અને ઓસ્ટ્રેલિયાએ આઠ મેચમાં બાજી મારી છે પાલનપુર જનતાનગર વિસ્તારમાં રહેતા એક યુવકનું ગરમીના કારણે લૂ લાગવાથી નિધન થયું હતું જેને દફન વિધિ કરવા માટે લઈ જવાતો હતો ત્યારે માર્ગમાં આવતા મસ્જિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી તે દરમિયાન મૃતક યુવકના શ્વાસ શરૂ થતા મૈયતમાં આવેલા લોકોએ તેને જનાજા સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો પાલનપુર શહેરના જનતાનગરમાં રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા નદીમભાઈ નાગોરીને ગરમીના કારણે લૂ લાગતા મહાજન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલા હતા જ્યાં રવિવારે સવારે આઠ કલાકે તેમનું મોત નિપજતા પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા જ્યાં સ્નાન સહિતની વિધિ પતાવી જનાજામાં દફન વિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી તે દરમિયાન યુવકના શરીરમાં સળવળાટ સાથે શ્વાસ શરૂ થતાં મૈયતમાં આવેલા લોકોએ તેને જનાજા સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જોકે તબીબે યુવકને મૃત જાહેર કરતાં તેની દફન વિધિ કરવામાં આવી હતી આ ઘટનાને લઈ ભારે પ્રસરી જવા પામી હતી એક યુવકે માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો દિયોદર ખાતે ટાયર પંચરની દુકાન ધરાવતો ભરતભાઈ વક્તારામ વ્યાસ નામના યુવકે આજરોજ માનસિક ત્રાસના કારણે બપોરના સમયે ઝેરી દવા પીતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે તાત્કાલિક સારવાર માટે એકસો આઠ દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ઝેરી દવા પીને આપઘાત કરનાર યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે તપાસ દરમિયાન આ યુવકે પોતાના પિતાની દુકાન ડાયાલાલ કરિયાણાવાળાને ભાડા પેટે આપેલ હતી જે દુકાન ભાડે લેનાર વ્યક્તિ દુકાન પચાવી પાડતા આ યુવક વારંવાર પોતાની દુકાને માગણી કરતો હતો પરંતુ તેને અવારનવાર અમુક ઈસમો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવી આ યુવક આખરે કંટાળી જતા આજે ઝેરી દવા ગટકાવાઈ હતી જે મામલે યુવકના પરિવારજનોએ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા દિયોદર પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ ભાઈ મને તો કોઈ ખબર આમાં એને ચાર પાંચ હતી એટલે ઘરે આવતો પણ કોઈ નહીં કોઈ ખબર હતી મને પણ નરમ નરમ રહેતો પણ એણે કોઈ મને વાત કરાઈ નહી

જેમાં જણાવ્યું હતું કે કબ્રસ્તાનમાં નાખેલ ગંદા પાણીની ગટરોનો યોગ્ય નિકાલ નહીં થાય તો અમે અંતિમ વિધિ નહીં કરીએ આજે એક વૃદ્ધાનું મોત થતાં દસાડા ગામે ચોકડી પાસે આવેલ હાઇવે પર નનામી મૂકી દલિતોએ ચક્કાજામ કર્યો હતો ઇકબાલગઢનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે ચાલી રહ્યું છે મેથીપુરા ગામના એક નાગરિક નાના બાળકને દવાખાના લઈને આવ્યા હતા ત્યારે ફરજ પરનો સ્ટાફ હાજર ન હોવાથી પીડિત દર્દીને પાલનપુર ખસેડવામાં આવ્યા હતા અમીરગઢ તાલુકામાં આવેલ મેથીપુરા ગામના એક પતિ પત્ની બાઇક પર અંબાજી જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક કોઈ કારણસર બાઇક સ્લીપ થતાં પતિ પત્ની સહિત એક નાનું બાળક રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં એક નાની બાળકીને નાક તેમજ અન્ય જગ્યાએ વધુ ઇજાઓ થતાં નજીકના ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા પરંતુ ફરજ પરના સ્ટાફ તેમજ ડૉક્ટર હાજર રહેતા ન હોવાથી બાળકના માતા પિતા બહુ જ નારાજ થયા હતા અને બાળકને તાત્કાલિક પાલનપુર સિવિલમાં સારવાર એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યા હતા પ્રશ્ન એ થાય છે કે ઇકબાલગઢ એ તાલુકાનું વેપારી મથક છે અહીંયા હજારો લોકોની અવર જવર રહેતી હોય છે ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા હોય છે ત્યારે ધોળા દિવસે બજારની વચ્ચો વચ્ચે આવેલ આ સરકારી દવાખાનાને જો તાળા લટકતા હોય તો છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેવી સેવા હશે ત્યારે આ બાબતે જિલ્લામાં બેસેલ સ્વચ્છ કપડાધારી બાબુઓ કોઈ દિવસ અમીરગઢ તાલુકામાં આવેલ આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરે અને ઇકબાલગઢના ગુલીબાજ અધિકારીઓને સત્તાનું ભાન કરાવે તે જરૂરી છે આરોગ્યમાં કોઈ આધાર નથી એક બીબલીને પણ લાગ્યું છે અને એને ભાઈને પણ લાગ્યું છે અને એની બેનને પણ લાગ્યું છે ત્રણ જણાના આરોગ્યમાં ખાતામાં કોઈ આધાર ના હોવાથી અમે એમ્બ્યુલન્સને જોણ કરીએ એમ્બ્યુલન્સ ચિત્રા નીકળી ગઈ અને બાઇક ઉપર સલીફ ખાતા આધાર કોઈ છે નહીં દવાખાના બરાબર કયું આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ બરાબર તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે We can use today, it will broad knowledge.